महाराजा सयाजीराव यूनिवर्सिटी आए दिन विवादों में आती रहती है, तब इस बार भी ATKT के एग्जाम के मद्देनजर यूनिवर्सिटी विवादों में आ गई है। आपको बता दें कि यूनिवर्सिटी के एक छात्र हीरेन परमार, जो कि BCA डिपार्टमेंट में अभ्यास कर रहा था, उसे यूनिवर्सिटी प्रशासन की ओर से सेमेस्टर में डिटेन किया गया और साथ ही इम्तिहानों में यूनिवर्सिटी की गलती की वजह से उसे इम्तिहान नहीं देने दिए गए। इस मामले के मद्देनज़र हीरेन परमार की ओर से फैकल्टी के डीन हरि कटारिया के साथ बातचीत की गई थी, लेकिन उनकी ओर से इस मामले में किसी भी तरीके की कोई मदद करने से इनकार कर दिया गया था, जिसके बाद उनकी ओर से अन्य अग्रणियों से भी बातचीत की गई थी। यूनिवर्सिटी के PRO लकुलेश त्रिवेदी के पास भी हीरेन परमार ने अपना मामला पेश किया था, लेकिन उसके बावजूद भी उनकी समस्या सुलझी नहीं थी। ऐसे में अब इस मामले के मद्देनज़र हीरेन परमार ने मीडिया के साथ बातचीत करते हुए अपनी समस्या साझा की है और यूनिवर्सिटी पर गंभीर आरोप लगाते हुए उनका भविष्य बर्बाद ना हो इसलिए उनके साथ न्याय हो ऐसी मांग रखी है। फैकल्टी में BCA डिपार्टमेंट में बनू छू, मारा साथ विषय ये मारो कि मैं डिटेन थो छू, फिफ्थ सेमिस्टर नी अंदर हूँ एलिजिबल नहीं थत, ये मारी KT आई थी सैकेंड सेमिस्टर एना लीधे है, पन ए वस्तु अंदर मारी साथ एक अन्याय थो है कि मैं सैकेंड सेमिस्टर की ATKT ने एक्जाम आपी थी, ATKT ने एक्जाम की जो फीस भरी एनी ए टाइम मेरी पास बे फी रिसिप्ट आई, एक 28 नवेम्बर और एक 30 डिसेम्बर જ્યારે અને જે હોલ ટિકિટ પણ મારી અત્યાર સુધીમાં સેકન્ડ સેમિસ્ટરની જે KT ની એક્ઝામ આપી એની અત્યાર સુધીમાં ડાઉનલોડ થઈ નથી, અને સીટ નંબર મારો જનરેટ થયો હતો તો એ બીજા વિદ્યાર્થીઓ કરતાં મારો બહુ જ અલગ સીટ નંબર જનરેટ થયો હતો, અને એક્ઝામ પણ મેં જ્યાં આપવા બેઠો તો એ ટાઈમે મારા કોઈ પણ ક્લાસની અંદર મારો નંબર હતો નહીં, તો એ માટે મેં હરમેશ સર સાથે વાત કરીને BCA ના છોકરાઓ જ્યાં બેઠા હતા ત્યાં આગળ મેં એમની પરવાનગી લઈને મેં ત્યાં આગળ એક્ઝામ આપી હતી, અને એ મારો ક્લાસ કેમ અલર્ટ નહોતો થયો એ મને ખબર નથી। ત્યાર પછી તે ત્રણે બધા છોકરાઓનું KT નું રિઝલ્ટ ડિક્લેર થયું અને મારું રિઝલ્ટ એપ્લિકેશન આપ્યા પછી 28/7 ડિક્લેર કરવામાં આવ્યું છે। મેં 25 તારીખે એપ્લિકેશન આપી હતી, આ ટાઈમની અંદર 15 ફેબ્રુઆરીથી લઈને 24 ફેબ્રુઆરી સુધી મારું KT નું ફોર્મ જનરેટ થયું હતું, બટ રિઝલ્ટ જ જ્યારે 13 માર્ચે આપવામાં આવ્યું હતું તો રિઝલ્ટ પહેલાં મારું KT નું ફોર્મ જનરેટ કઈ રીતના કરવામાં આવ્યું છે અને મારું રિઝલ્ટ કેમ ડિલે કરવામાં આવ્યું છે, આ બધી વસ્તુઓની રજૂઆત મેં PRO સરને કરી હતી। PRO સરને જ્યારે મેં રજૂઆત કરી તો PRO સરને બધો પૂરો વિષય ખબર હતો, એ તો એમણે મને ડાયરેક્ટલી એવું જ કહી દીધું કે તું યુનિવર્સિટી ઉપર કેસ કરતે। મેં મારું સર સાથે એક્ઝામ સેન્ટરમાં મારું સર સાથે વાત કરી છે, મેહુલ સર સાથે વાત કરી છે, ખુદ ડીન સર સાથે પણ મેં આ ટૉપિકમાં વાત કરી છે, તો એ બધા મને ખાલી એકબીજાને કહ્યા કરે છે કે આ સરને મળ, આ સરને મળ, મારું સરને કહું છું તો ડીન સરને મળ, ડીન સરના હાથમાં છે, ડીન સર કહે છે કે મારું સર આ વસ્તુ, બટ આ બધી વસ્તુમાં ડીન સરને જ્યારે લાસ્ટમાં મેં વાત કરવામાં આવી તો ડીન સર મને એક જ વસ્તુ કહે છે કે એઝ પર રૂલ્સ તું ડિટેન થાય છે, બટ આ વસ્તુ મારી એક આખી એક એક્ઝામ મિસ થઈ છે। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન BRG ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર, આજ હી BRG ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।